જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આ વિડીયોમાં હું એવી બુક રેકમેન્ડ નહીં કરું કે જે ઇન્વેસ્ટમેન્ટ કરતાં શીખવાડે કેમ કે એક સક્સેસફુલ ઇન્વેસ્ટર બનવા માટે સ્કિલ કરતાં બિહેવિયર એટલે કે વર્તણૂકની વધુ જરૂર હોય છે હર્ષદ મહેતા એ બહુ જ હોશિયાર હતા એમની પાસે આવડત ભરપૂર હતી પણ એનું બિહેવિયર બરોબર ન હતું જેથી જ્યારે સક્સેસફુલ ઇન્વેસ્ટરની ગણતરી થાય છે ત્યારે એમાં એ ક્યાંય આવતા નથી માટે ઇન્વેસ્ટમેન્ટ કરતાં શીખતા પહેલા એક ઇન્વેસ્ટરનું વર્તન કેવું હોવું જોઈએ અને શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એ સમજવું જરૂરી હોય છે અને આજના આ વિડીયોમાં હું એવી 5 બહુ નાની અને સરળ બુક રેકમેન્ડ કરીશ જ્યાંથી આપણે આપણી ઇન્વેસ્ટમેન્ટની સફર ચાલુ કરી શકીશું વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો આવું જીવન જરૂરી જ્ઞાન મેળવવા માટે તો મિત્રો ચાલો વિડીયો તરફ જઈએ આપણી પહેલી બુક છે ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન બાય જ્યોર્જ કાર્લસન મિત્રો આ બુકે 1926માં લખાયેલી છે ત્યારે લગભગ ઇન્ડિયામાં તો કોઈને ઇન્વેસ્ટમેન્ટ શબ્દ પણ નહીં આવડતો હોય પણ મિત્રો આ બુક આજના સમયમાં પણ કેટલી જ ઉપયોગી છે આપણે બધાને એવી વાર્તા બહુ જ પસંદ હોય છે જેમાં રાજા હોય છે જેનું રાજ્ય હોય છે રાજા રાજદરબાર ભરીને બેઠો હોય છે અને લોકોની પરીક્ષા કરતો હોય છે અને આ બુકની સ્ટોરી પણ કંઈક આવી જ છે એક રાજ્યમાં એક માણસ એ બહુ જ ધનિક હોય છે એમની પાસે રાજ્યમાં સૌથી વધુ સુવર્ણ મુદ્રા હોય છે કેમ કે એ સમયે માણસની અમીરી એ સોનાથી જ નક્કી થતી હતી અને આની જાણ થતાં રાજા એને એના રાજદરબારમાં બોલાવે છે અને પૂછે છે કે તારી પાસે આટલી બધી સુવર્ણ મુદ્રા ક્યાંથી આવી તારી આ અમીરીનું રહસ્ય શું છે તું મને જણાવે જેથી એનો ઉપયોગ કરીને રાજ્યના બીજા લોકો પણ ધનવાન બની શકે અને ત્યારબાદ આખી બુકમાં એ માણસ કેવી રીતે અમીર બની શકાય એનું રહસ્ય સમજાવે છે મિત્રો આ બુક એ માત્ર 105 પેજની છે પણ આપણી ઇન્વેસ્ટમેન્ટની જર્નીમાં એક મજબૂત પાયો બાંધે છે મિત્રો આ બુક એટલી ઉપયોગી છે કે લગભગ 100 વર્ષ પછી પણ એમેઝોનમાં બિઝનેસ બુક કેટેગરીમાં બીજા નંબરે આવે છે અને એમેઝોને આની પ્રતિષ્ઠાને જોઈને બુક ઉપર કોઈ જ ચાર્જ રાખ્યો નથી હા મિત્રો આ બુક આપણે ફ્રીમાં વાંચી શકીશું જેના માટે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આ બુક જરૂર વાંચો આપણા લિસ્ટની બીજી બુક છે રિચ ડેડ પુઅર ડેડ બાય રોબર્ટ કિયોસાકી એવા બહુ જ ઓછા લોકો હશે જેને આ બુકનું નામ ન સાંભળ્યું આ બુક એ 1997માં લખાયેલી છે પણ ત્યારથી લઈને આજ સુધી બેસ્ટ સેલર બુક છે મિત્રો આજ સુધીમાં આ બુકની કુલ 3.2 કરોડ કોપી વેચાઈ ચૂકી છે અને દુનિયાની લગભગ 51 અલગ અલગ ભાષામાં એનું અનુવાદન પણ થયેલું છે અને એમાંની એક ભાષા એ આપણી પોતાની ગુજરાતી પણ છે મિત્રો આ બુક એ કુલ 109 દેશમાં બેસ્ટ સેલર બુક છે તમને લાગશે કે એવું તો આ બુકમાં શું છે કે આટલી બધી પ્રખ્યાત છે પણ મિત્રો જે કોઈ વ્યક્તિ આ બુકને એક વાર વાંચી લે એનું મગજ એકદમ ચમકારા થવા લાગે છે આ બુકમાં લેખકના 2 પિતા હોય છે એક પિતાએ જેને એને જન્મ આપ્યો છે એને એ પુઅર ડેડ એટલે કે ગરીબ પિતા કહે છે અને બીજા જેને એને જિંદગી આપી છે એને એ શીખવાડ્યું છે કે અમીર કેવી રીતે બની શકાય એને એ અમીર પિતા એટલે કે રિચ ડેડ કહે છે મિત્રો આ આખી બુકમાં લેખક એક ગરીબ પિતા પોતાના સંતાનને કેવી સલાહ આપે છે અને એક અમીર પિતા એક ઇન્વેસ્ટર પિતા એક બિઝનેસમેન પિતા પોતાના સંતાનને કેવી સલાહ આપે છે એ સમજાવેલું છે આ બુક એ સમજાવે છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ શું કામ કરવું જોઈએ અને કેવી રીતે આપણે વેલ્થને ઊભી કરી શકીએ છીએ મિત્રો આ બુક એ 320 પેજની છે પણ એનું એક એક પેજ એ અમૂલ્ય જ્ઞાનથી ભરેલું છે આ બુકના ગુજરાતી વર્ઝનની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે ખરીદી શકો છો મિત્રો આ બુકે દરેક માણસે જરૂર ને જરૂર વાંચવી જોઈએ ત્યારબાદ આપણા લિસ્ટની ત્રીજી બુક છે સાયકોલોજી ઓફ મની બાય મોર્ગન હસલ ઇન્વેસ્ટમેન્ટ માટેની સૌથી નવી આ બુક છે આ બુક એ સપ્ટેમ્બર 2020માં પબ્લિશ થયેલી છે એટલે કે કોરોના કાળ દરમિયાન ભવિષ્યમાં આ બુક એ ઇન્વેસ્ટમેન્ટની દુનિયાની બીજી રિચ ડેડ પુઅર ડેડ બની શકે એવી શક્યતા છે કેમ કે આ બુક પણ ઇન્વેસ્ટમેન્ટના કોમ્પ્લિકેટેડ કોન્સેપ્ટને બહુ જ સરળ ભાષામાં સમજાવે છે આ બુકનો મુખ્ય વિષય એ છે કે અમીર બનવા માટે વર્તન વધુ જરૂરી છે આવડત એના પછી બીજા નંબરે આવે છે લેખક એ આખી બુકમાં એ જ સમજાવે છે કે જો આપણે આપણી આવડત ઉપર ભરોસો રાખીશું તો એનું અભિમાન આવશે અને ત્યારબાદ આપણે ભૂલ કરી બેસશું મિત્રો આ દુનિયા એ બહુ જ જટિલ છે અહીં કોઈ પણ ઘટના એકલી થઈ શકે એવું શક્ય જ નથી કોઈ પણ પરિણામ પાછળ બીજા ઘણા બધા પરિબળો સંકળાયેલા હોય છે જેમ કે બિલ ગેટ્સ એ કમ્પ્યુટરમાં બહુ જ હોશિયાર હતા
એ એમની આવડત હતી, પણ એ જ્યારે નાના હતા ત્યારે એમની સ્કૂલમાં કમ્પ્યુટર હતું, જે એ સમયે 10 લાખમાંથી માન એવા એકાદ વિદ્યાર્થીને મળતું હતું. આ એના નસીબ હતા. બિલ ગેટ્સની સ્કૂલમાં એક એના કરતાં પણ વધુ હોશિયાર સ્ટુડન્ટ હતા, જેમનું નામ હતું કેન્ટ ઇવાન્સ. એ અને બિલ ગેટ્સે સ્કૂલમાં જ નક્કી કરી નાખ્યું હતું કે એ મોટા થઈને કમ્પ્યુટરની કંપની ખોલશે. પણ કેન્ટ ઇવાન્સના કમનસીબે એમનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું. આ હતા એમના ખરાબ નસીબ. આમ આપણે એવું ક્યારેય ન માનવું જોઈએ કે આપણે જે કંઈ મળ્યું છે, આપણી જે કંઈ સંપત્તિ છે, એ માત્ર આપણી આવડતના કારણે જ છે. અને જો એ જતું રહેશે તો પાછું આવડતથી ઊભું કરી લેશું. પણ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એ સમય અલગ હતો અને હવે પછી સમય અલગ હશે. ત્યારે નસીબ અલગ હતું અને અત્યારે નસીબ અલગ હશે. આવું વિચારવાથી આપણામાં વિવેક આવશે અને આપણે બહુ વિચારીને આવેલી સંપત્તિને વાપરશું. મિત્રો, આ બુકે માત્ર 215 પેજની છે અને આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચોથી બુક છે ધ કોફી કેન ઇન્વેસ્ટિંગ બાય સૌરભ મુખર્જીયા. મિત્રો, જ્યારે જ્યારે ઇન્વેસ્ટમેન્ટનું નામ આવે ત્યારે આપણે વોરન બફેટ, પીટર લિંચ જેવા અમેરિકન જ યાદ આવે છે. અને મોટાભાગની ઇન્વેસ્ટમેન્ટ બુકે અમેરિકાને ધ્યાનમાં રાખીને જ લખાયેલી છે. પણ આ એક એવી બુક છે જે માત્ર ઇન્ડિયન માટે જ લખાયેલી છે. આ બુકે ફેબ્રુઆરી 2018માં લખાયેલી છે. બુકની સ્ટોરી એક રિયલ લાઈફ કુટુંબથી ચાલુ થઈ છે, જેમાં મિસ્ટર તલવાર એ બહુ ભણેલા ગણેલા છે અને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી પોસ્ટ ઉપર કામ કરે છે. અને હવે એ 50 વર્ષના થયા છે. એમના 2 બાળકો છે, એક નાનો છોકરો જેને અત્યારે જ 12માની એક્ઝામ પાસ કરી છે અને હવે કોલેજમાં જવાની તૈયારી કરી રહ્યો છે, જ્યારે મોટી દીકરી જે વિદેશમાં ભણે છે. અત્યારે આ કુટુંબ બહુ જ સુખી હોય છે. પણ જ્યારે મિસ્ટર તલવાર એ 10 વર્ષ પછીનું વિચારે છે ત્યારે એને પરસેવો છૂટી જાય છે, કેમ કે હજી એને છોકરીને લગ્ન કરવાના છે અને છોકરાને ભણાવવાનો પણ છે અને નોકરી તો 10 વર્ષ જ છે. સારી એવી આવક હોવા છતાં પણ એમને એમની જિંદગીમાં કોઈ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ નહોતું કર્યું કે જેથી ભવિષ્યના ખર્ચા ઉપાડી શકે. અને ત્યારબાદ હવે લેખક એમને બચેલા 10 વર્ષમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું એનો આખો પ્લાન આપે છે, જેથી એનું જીવન રિટાયરમેન્ટ પછી પણ સારું રહે. અને આ પ્લાન આપણા બધા માટે લાગુ પડે છે, માટે આ બુક બધાને જરૂર ને જરૂર વાંચવી જોઈએ. આ બુક એ માત્ર 288 પેજની છે અને આ બુકની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને છેલ્લી 5મી બુક છે ધ લિટલ બુક ધેટ સ્ટીલ બીટ્સ ધ માર્કેટ બાય જોયલ ગ્રીનબેલ્ટ. મિત્રો, ઇન્વેસ્ટમેન્ટનો વિષય ચાલતો હોય અને એમાં જો શેર બજારનો ચેપ્ટર ન હોય એવું કેવી રીતે શક્ય હોય? તો આ બુકે માત્ર ને માત્ર શેર બજારને જ સમજાવે છે. આ બુકે 2005માં પબ્લિશ થયેલી છે, ત્યારે એનું નામ હતું ધ લિટલ બુક ધેટ બીટ્સ ધ માર્કેટ. અને ત્યારબાદ એનું નવું વર્ઝન પબ્લિશ થયું જેનું નામ આવ્યું ધ લિટલ બુક ધેટ સ્ટીલ બીટ્સ ધ માર્કેટ. આમ 15 વર્ષ પછી પણ આ બુકે જે ફોર્મ્યુલા આપેલો છે, જે રીતો આપેલી હતી, એ સચોટ પુરવાર થઈ, જેના કારણે એનું બીજું વર્ઝન પણ આવ્યું. આ બુક એ શેર બજારને બહુ જ સરળ ભાષામાં સમજાવે છે. જે જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય અને એને એવો પ્રશ્ન હોય કે સારી કંપની કેવી રીતે ગોતવી, તો આ બુક એ એક મેજિક ફોર્મ્યુલા સમજાવે છે, જેનો ઉપયોગ કરીને આપણે શેર બજારમાં સારી કંપની ગોતી શકીએ છીએ. અને એટલું જ નહીં, અહીં લેખક એ પણ સમજાવે છે કે સારી કંપની સસ્તા ભાવે ક્યારે મળે એ કેવી રીતે જાણે. આમ શેર બજારનું સચોટ જ્ઞાન આપે છે. આ બુક એ માત્ર 208 પેજની છે. આની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, આ હતી આપણી top 5 બુક જે આપણે ઇન્વેસ્ટમેન્ટની જર્ની ચાલુ કરવામાં મદદ કરશે. મિત્રો, જો આ બુક આપણે વાંચશું તો આપણે એક આઈડિયા આવશે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને કેવી રીતે એક અલગ જ નજરથી મનીને એટલે કે પૈસાને જોઈશું. મિત્રો, જો કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે અને કોઈ જ આઈડિયા નથી કે કેવી રીતે ચાલુ કરવું, એના માટે આ વિડીયો બહુ જ ઉપયોગી બનશે. તેથી બંને એટલા વધુ લોકોને શેર કરજો, જેથી વધુ ને વધુ લોકો આનો ફાયદો લઈ શકે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.